આપણી સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરનું આપણે બહુમાન કરીએ છીએ. વક્તૃત્વ સ્પર્ધાઓમાં પહેલા બીજા ત્રીજાનું બહુમાન કરીએ, સમાજમાં પહેલા બીજા ત્રીજા. સાહેબ હું કહું છું, જેના છેલ્લા ત્રણ નંબર આવે ને એનું પણ બહુમાન કરો. મારા જેવી નોટો ત્યાં જ ઉભી હોય. સાહેબ મારું એક ડ્રીમ છે કે એક એવી યુનિવર્સિટી બનાવી છે, તમે જુઓ પથારી ફેરવીને મરવા, એમને મરવા જ નથી. આ સરકારો સાલી ગમે તે ડફોળ બનાવે પણ રસ્તો બતાવવાની જરૂર. એક એવી યુનિવર્સિટી બનાવી છે કે ત્રણ ટ્રાયલ વાળાને પહેલા એડમિશન, પછી બે ટ્રાયલ, પછી એક ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. સાહેબ તમે જે સમાજ તૈયાર કર્યો છે ને, પહેલો બીજો ત્રીજો નંબર, એ સમાજના શાળાઓ સૌથી મોટા ચોર લોકો બને. અને જે છેલ્લો નંબર છે ને, એ રિક્ષા ચલાવે, લારી ચલાવે, એક રૂપિયાની ચોરી ના કરે, હપ્તા આપે ને એનું ઘર ઇજ્જતથી ચલાવે, એ રિયલ માણસો. જરૂર છે સમાજમાં ડોક્ટરો એન્જિનિયરોની જરૂર છે, આઈએએસ આઈપીએસ હોશિયાર માણસોની જરૂર છે, પણ સમાજ સામે એનું દ્રશ્ય દેખાય છે કે કોણે શું કર્યું. 5% ચોરો માટે 95% લોકો લાઈનોમાં ઉભા રહે. આ આ આપણે તૈયાર કર્યું. સવાલ એ સાચું છે કે ખોટું મારે એમાં નથી પડવું, પણ દરેક વસ્તુ માટે માણસનો મૌલિક વિચાર તો કરતો હોવો જોઈએ. પણ સ્કૂલ કોલેજોમાં આનો સત્યાનાશ કરી નાખે છે, બધું જ ખોટું શીખવાડીને. એટલે તમે ક્યારેય કોઈ ચીજ સામે ઉભા થઈને બોલો જ નહીં. તમે એટલી પરોજણોમાં, એટલી પ્રોબ્લેમમાં તમને મૂકી દીધા છે કે તમે બીજા કોઈ પ્રોબ્લેમ જોઈ શકો જ નહીં. સવારથી સાંજ સુધી પરીક્ષા, ભણતર, એજ્યુકેશન, બે ટાઈમ પૂરું કરવાનું. સાલા સ્કૂલ કોલેજોમાં પૂછે જ્ઞાતિ, પછી નીચે પૂછે પેટા જ્ઞાતિ. એટલે નોટ નથી દેખાતી તને? હું બ્રાહ્મણ હોય કે મિયા ભી, તને ફરક હું ફરક મને સમજાવ. ખરેખર આપણા નામ શું હોવા જોઈએ ખબર? GJ5-1, GJ5-2, GJ5-3, GJ. સાલો પ્રોબ્લેમ જ પૂરો થઈ જાય. સાહેબ ધર્મ અને સેક્સ આ બે વ્યક્તિગત ખાનગી હોવા જોઈએ. હું મારા બેડરૂમમાં શું કરું કોઈને ના કહું, તો હું કયો ધર્મ પાળું એ પણ હું કોઈને ના કહું, અને એ દિવસે આ દેશની પ્રગતિ થશે. સાહેબ એક ગરીબ ઘરમાં જન્મ્યો, એક રૂમનું ઘર, ઘરમાં એક ખાટલો. મને યાદ હતો સિવિલ હોસ્પિટલ માં ચૂચૂચૂડ અવાજ આવે, સાલી પેન્ટ ફસાઈ જાય, ધ્યાન ના રાખો, તમને કેટલાય મહેમાનોની ફાટી ગઈ હશે, ફાટે ફાટે વચ્ચે છે. પણ આ તન અને મનની વાતથી રહેવા માટે એક ઘર નહોતું. અત્યારે મારી 161 બંગલોની સ્કીમ ચાલે છે સાહેબ, એઝ અ બિલ્ડર. 120 ફ્લેટની સ્કીમ ચાલે. પાલનપુર નવાબ સાહેબનો હમણાં મેં કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એ હેરિટેજ હોટલ ઓવર ધેર. મારા બાપુજીની એક દરજીની દુકાન હતી ઓટલા ઉપર, અત્યારે મારો 7,000 ફૂટનો ગાર્મેન્ટનો સ્ટોર છે. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો હતો, અત્યારે મારા 2 જીમ ચાલે છે. મૂળ વાત શું છે? આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 યર્સ ઇન માય લાઈફ. ટુડે મારી પોતાની હોટલ છે, મસ્ત હોટલ છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. સંજયભાઈ તમે શું કર્યું? બેંક લૂંટી. તારે સાલા કઈ કરવું જ નથી. પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે ઈશ્વર, અલ્લાહ, જીસસ એક જ વાત કહે છે, તું લાયકાત કેળવ, હું તને બધું જ આપીશ. આપણે કે તું પહેલા આપ, પછી લાયકાત કેળવું. હરામી નંબર 1. સાલો મને મારા પર ભરોસો નહીં, તારા પર ક્યોથી હોય? સાલો જેણે આપણને બનાવ્યા એને આપણે રોજ બનાવીએ એમ. તું સાચો હોય તો આમ થજે. એ તો સાચો છે સાલા, તું જુઠ્ઠો છે, તો રેડી છે. બિચારી છોકરીઓને, નાની નાની છોકરીઓ, બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી, થાકી જાય જ. પેલા બિચારી વર આજુબાજુ ફરે, પછી વર આજુબાજુ ફરે. વ્યક્તિ જગાડવાની જરૂર છે. એક વ્યક્તિ જાગી જાય ને સાહેબ, એક ચાણક્ય ભરવાડને રાજા બનાવી શકે છે. હિટલર નામનો માણસ, એક સામાન્ય ખેડૂતનો છોકરો કરોડો યહૂદીઓની પત્તર ઠોકી શકે છે. આ શું ના થઈ શકે? પણ આપણે આપણી જાતને જ ઓળખતા નથી, અને જાતને ઓળખવાની કોઈ એજ્યુકેશન સિસ્ટમ જ નથી. તમને ખબર છે વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ. ટુ એજ્યુકેટ મીન્સ ભીતરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો કે દબાવે બે જાય, આગળ કયો જાય? પછી આપણા બી પગ ખેંચાઈ જાય, ભગવાન માલી સાથે આવું કેમ કરે છે? તે સાલા ધંધા જ આ કર્યા છે,
कदी कोई टेको कर बेटा જ્યારે આપણું ધાર્યું થાય ને સાહેબ ત્યારે આપણે ખુશ થઈએ છીએ, પણ જ્યારે આપણું ધાર્યું નથી થતું ને ત્યારે માલિક ખુશ થાય છે. સાલો દુઃખી થવાનો સવાલ જ પેદા થતો નથી. જ્યારે આપણું ધાર્યું નથી થતું ત્યારે માલિક ઈશ્વર ભગવાનનું ધાર્યું થાય છે, દુઃખી થવાનો સવાલ ખરો? મારે 12માં 52% ના આવ્યા હોત ને સાહેબ, પછી એન્યુઅલ એક્ઝામમાં મારે 52 જ આવ્યા ખાલી. બધા મેડિકલમાં કે અમારા દોસ્તો ડોક્ટર થઈ ગયા, આપણે કમ્પાઉન્ડર. એના બધી વાત યાદ આવી. અમારી એક મારા બાપા મને કે બેટા કમ્પાઉન્ડર નો ઇન્ટરવ્યુ છે, તું હાલવા જાય ને, પેલું 12માં 54% આયા. તો હું તો મેં કીધું બાપા દેખો ભીખ માગીશ, ચોરીઓ કરીશ, પણ નોકરી નહીં કરું. મને કે એમ હોઉ? મારા બાપા કે તારી ઈચ્છા, પણ કે બેટા અનુભવ તો લઈ આવ. મેં કીધું હા તો જઉં. એટલે હું એક ઇન્ટરવ્યુ આપવા ગયો આઈ ટેકનિશિયનનો. તો 10 જણા ઇન્ટરવ્યુ બેઠેલા, મારો 5મો નંબર, બાકીના 99 જણા દિવેલ પીધેલા હોય એકદમ ટેન્શન. અને હું એ બધાને જોઈને હસું. તે ભાઈ મને કે તમે, મેં તો આપણે ડાયરેક્ટ ઓળખાણ છે, એટલે ટેન્શનમાં. પેલો પહેલો નંબર દિવેલ પીધેલો અંદર જાય, દિવેલ પીધેલો બહાર આવે. પછી મારો નંબર, હું તો ઉભો થઈને ફટ દિન અંદર. હું અંદર ગયો સાહેબ કે ક્યાંથી આવ્યા? મેં તો તમે આવ્યા ત્યોથી. હવે દરવાજો એ કોઈ ઉપરથી થોડા આવે. અરે છો બધા જોરદાર. પછી મને કે કેટલા પગથિયા ચડી રહ્યા? મેં કીધું 100. મને કે 10 છે. મેં કીધું પૂછો શું કરવા. એટલે કીધું તારે મિસ્ત્રી જોઈએ કે કમ્પાઉન્ડર જોઈએ? જોઈએ છે. મને કે તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે. મેં તો અમને ખબર જ છે અમે શું જોઈએ. તારા સર્ટિફિકેટ ફાઇલ પાછી લાવ. મને કે તો ઇન્ટરવ્યુ શું કરવા આવ્યા? મેં તો મારા બાપાએ કીધું એટલે આવ્યો. એના હાથમાંથી ફાઇલ લઈને હું બહાર આવ્યો. બહાર હસતો હસતા એટલે પેલા 4 જણા કે મને કે શું થયું? મેં કીધું પાસ. પેલા ઉભા થઈને જતા રહ્યા. આ સાલો આપણો કોન્ફિડન્સ, આ આપણું વ્યક્તિત્વ. પછી ફિયરલેસ રાઈટ ની ગમે એટલી કરો, ફાતડાઓ તૈયાર થાય સમાજમાં, તો શું થાય નહીં સાહેબ? એક આટલો મોટો પથ્થર હોય ને, પથ્થર જ હોય, આપણને બધાને આ પથ્થર જ દેખાય, પણ એક મૂર્તિકાર હોય ને એને મૂર્તિ દેખાય. એ શું કરે છે ખબર છે? પથ્થરને એમાંથી વધારાનો ભાગ કાઢી નાખે. શું કરે? વધારાનો ભાગ કાઢે ને એટલે અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. આપણે આપણા જીવનમાંથી કશું ઉમેરવાનું નથી, ખાલી વધારાનું કાઢી નાખો ને એટલે આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. આટલું જ જીવનનું હતું.